ઉપલેટામાં વહેલી સવારે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ. ઉપલેટા વાસીઓની વહેલી સવાર ગોળીઓના ધનધનાટથી થઈ. પંજહાટડી ચોકમાં અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો. એક કારમાં 5 થી 6 શખ્સો આવ્યા અને ધડાધડ ફાયરિંગ કર્યું. જૂની અદાવત અને જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ. ફાયરિંગને કારણે દુકાનોના શટરો ટપોટપ પડવા લાગ્યા. ગેંગ વોરની આ ઘટનામાં 3 વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી વિગત મુજબ વહેલી સવારના ઉપલેટામાં પંચહાચડી ચોક વિસ્તારમાં 2 ગેંગ સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી અને ચોતરફ ચકચાર મચી ગઈ. જૂની અદાવતને કારણે બોલાચાલી બાદ અંધાધૂંધ ગોળીબાર થતા જાવેદ સંઘવાણી, મેમણ અહમદ અલી સમા અને ઇરફાન લંબાને ગોળી વાગતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા. પરિસ્થિતિ વણસે નહીં એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પગાર ન મળતા 200 કામદારોએ તોડફોડ સાથે હંગામો કર્યો. વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું કામ કરતા હતા કામદારો. દાદરાનગર હવેલીના નરોલીમાં હોબાળો થયો. મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના કર્મચારીઓએ પગાર ન મળતા હોબાળો કર્યો. પગાર ન મળતા કામદારો 2 દિવસથી હડતાલ પર હતા. છતાં કોઈ પોઝિટિવ જવાબ ન મળતા રોષે ભરાયેલા કામદારોના ટોળાએ એજન્સીની ઓફિસમાં તોડફોડ કરી. કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે દિલ્હી મુંબઈ કોરિડોર પર એક્સપ્રેસ હાઈવેનો પ્રોજેક્ટ હાથ ધરાયો. આ પ્રોજેક્ટ હેઠળ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો કોન્ટ્રાક્ટ પુનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને આપ્યો છે. આ કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીને જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 મહિનાનો પગાર કામદારોને નહીં ચૂકવતા કામદારો હડતાલ પાડી નરોલી આઉટપોસ્ટ ખાતે પોલીસ અધિકારીને રજૂઆત કરી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. કામદારોનું કહેવું છે કે તેઓ પગાર માંગે છે તો તેમને ધમકાવવામાં આવે છે. અહીં કામ કરતા કામદારો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવ્યા છે. હાઈવેના પ્રોજેક્ટમાં ચાલતા ડમ્પર કોન્ક્રીટ મિક્સરમાં ડ્રાઈવર તરીકે તેમજ કેટલાક ઓપરેટર તરીકે નોકરી કરે છે. કંપનીએ પગાર ન આપતા તેઓને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. પરિવારના ભરણ પોષણમાં પણ તકલીફ પડી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા તેઓને રોષ ભભૂકી ઉઠ્યો છે અને 200 લોકોના ટોળાએ ઓફિસમાં તોડફોડ કરીને ધમાલ મચાવી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. એક જોખમી પુલથી જેતપુર વાસીઓની ઊંઘ ઉડી ગઈ છે. જર્જરિત બનેલા બ્રિજનો ઉકેલ લાવવા સ્થાનિકોની ઉગ્ર માંગ. જેતપુર નજીક રેલવેનો ઓવરબ્રિજ જોખમી બન્યો. જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજના સાંધા ખુલ્લા થઈ ગયા છે. એક ભાગને બીજા ભાગ સાથે જોડતા 2 સાંધાઓ વચ્ચેથી કોન્ક્રીટ તૂટી જતા પુલના સળિયા બહાર નીકળી ગયા છે અને લોખંડની પ્લેટ પણ તૂટી ગઈ છે. ત્યારે રેલવે લાઇન ઉપર આ તૂટેલા બ્રિજ પર લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. સ્થિતિ એટલી જોખમી છે કે ભારે વાહન પસાર થાય ત્યારે લોખંડનો સળિયો રેતસરનો હવામાં ઉછળી ઝોલા ખાવા લાગે છે. જોખમી પુલ અંગે વાહન ચાલકોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને એ રજૂઆતો અથડાઈને પાછી ફરી રહી છે. પુલના 2 ભાગને જોડતા સાંધા વચ્ચે સળંગ 1.5 ફૂટ જેટલી પહોળાઈમાં અને 10 ઇંચ જેટલી ઊંડાઈનું કોન્ક્રીટ તૂટી જતા 2-વ્હીલર તેમજ ઓટો રિક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં સલવાઈ જાય છે અને ધક્કા મારી કરી બહાર કાઢવા પડે છે. આ પુલ પર મોરબી જેવો કોઈક મોટો અકસ્માત સર્જાય તે પહેલા પુલનું સમારકામ કરવાની વાહન ચાલકોએ માંગ કરી છે. આ પુલને રિપેર કરવામાં નહીં આવે તો કદાચ 1 ભાગ જુદો પડી ધરાશાયી પણ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પુલની નીચેથી દરરોજ 20-25 જેટલી ટ્રેન પસાર થાય છે અને બનવા જોગ જો ટ્રેન પસાર થતી હોય તે સમયે પુલ ધરાશાયી થાય તો ખૂબ મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે. જીતલસર જંકશન ગામના સ્થાનિકોએ અનેકવાર જોખમી પુલને લઈને હાઈવે ઓથોરિટી વિભાગને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જો આ પુલને ત્વરિત રિપેર કરવામાં ન આવે તો કદાચ 1 ભાગ જુદો પડી ધરાશાયી પણ થઈ જાય તેવી દહેશત છે. ડાકોરના એક જાગૃત નાગરિકે ગોમતી તળાવમાં જળ સમાધિ લેવા પહોંચ્યો. અસહ્ય ગંદકી ફેલાતા ભારોભાર હતો રોષ. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું ગોમતી તળાવ છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીમાં ખતબદી રહ્યું છે. ડાકોર પાલિકા દ્વારા અહીંયા કોઈ પ્રકારની સફાઈ નહીં કરાતા એક જાગૃત નાગરિકને આ મામલે અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ અવાજ ન સાંભળતા છેવટે આ યુવાને પોતે જળ સમાધિ લેશે તેવી જાહેરાત કરી. જીતુભાઈ સેવક નામનો યુવાન બપોરે જળ સમાધિ લેવા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નીકળ્યો. જોકે ગોમતી ઘાટ પાસે આવતા પોલીસે આ યુવાનની અટકાયત કરી. બાદમાં યુવાનને સમજાવી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. આ જીતુભાઈ સેવકે આક્ષેપો કર્યા હતા કે પાલિકાની આ જવાબદારી છે, તંત્રએ નૌકા વિહાર ચલાવતા કોન્ટ્રાક્ટરને સ્વચ્છતાની જવાબદારી સોંપી છે.
પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગોમતી તળાવની યોગ્ય રીતે જવાબદારી નિભાવી નથી। રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે આવતા મોટાભાગના શ્રદ્ધાળુઓ ગોમતી તળાવની અવશ્ય મુલાકાત લેતા હોય છે અને તળાવના પવિત્ર જળનું આચમન પણ કરે છે। કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા આ ગોમતી તળાવ સાથે સંકળાયેલી છે, પરંતુ હાલ સ્થિતિ એ છે કે ગોમતીના કિનારે પગથિયા પર લીલ બાજી ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્વચ્છતાના બાબતે કોઈ પગલાં નહીં લેવામાં આવતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું। ઉલ્લેખનીય છે કે ગત 27 માર્ચ 2023 ના રોજ અરજદારે આ ચીમકી ઉચ્ચારી હતી।